હું શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર. આજે આપણે પાણીપુરી વાળાની લારી ઉપર મળે એવો સરસ મજાનો ટેસ્ટી અને મસાલેદાર રગડો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. રગડો બનાવવા માટે 5-6 જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લેવાના. બટાકાને મેશરથી મેશ કરી લેવાના છે. બટાકા મેશ થઈ જાય એટલે આમાં એક મોટો વાટકો બાફેલા સફેદ વટાણા લેવાના. વટાણાને ગરમ પાણીમાં 7-8 કલાક માટે પલાળીને રાખવાના અને પછી આમાં થોડું મીઠું અને ખાવાનો સોડા ઉમેરીને આની 4 વિસલ કરી લેવાની. તો વટાણા આ રીતે સરસ બફાઈ જશે. હવે વટાણાને પણ થોડા મેશ કરી દેવાના અને પૂરેપૂરા મેશ નથી કરવાના. આ રીતે આ મેશ થઈ જાય એ પછી આમાં થોડું રેગ્યુલર મીઠું, થોડું સંચળ, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/2 ચમચી જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરવાનો. હવે આને હાથથી મિક્સ કરી દેવાનું છે. અત્યારે આપણે રગડાનો બેઝ બનાવીએ છીએ એટલે આમાં ખૂબ જ ઓછા મસાલા નાખવાના છે. પછી પ્રોપર પાણીપુરીવાળા જે રગડો ગરમ કરીને બનાવે છે એ કેવી રીતે બનાવવો એ આગળના સ્ટેપમાં હું તમને બતાવીશ. તો આ રીતે આને મિક્સ કરી દેવાનું છે. હવે તમને ખ્યાલ જ હશે કે પાણીપુરીવાળા એક મોટા તાસમાં રગડાને એસેમ્બલ કરીને લાવતા હોય છે. આપણે ઓછી ક્વોન્ટિટીમાં રગડો બનાવતા હોઈએ એટલે કોઈપણ સ્ટીલની થાળી લઈ લેવાની, આ રીતે થોડી ઊભા કાંઠાવાળી હોય એવી થાળી લેવાની. હવે જે રગડો આપણે બનાવ્યો છે એને આ રીતે સાઈડમાં લગાવી દેવાનો છે કે આ રીતે સાઈડમાં એનું લેયર કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર પાણીપુરીનો ચણા બટાકાનો મસાલો કેવી રીતે બનાવવો એની રેસીપી પણ શેર કરેલી છે. તો તમારે જો એ રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે. તો આ રીતે અત્યારે જેટલો પણ રગડાનો બેઝ બનાવ્યો હતો એને આ રીતે થાળીમાં સેટ કરી દીધો છે. ચમચીથી કે હાથથી આ રીતે એને થોડું લેવલમાં કરી દેવાનું. પછી રગડાની ઉપર ડેકોરેશન માટે આ રીતે એના ઉપર કોથમીર નાખવાની. પછી રગડાને ગરમ કરતા સમયે આમાં સાદું પાણી નાખવાના બદલે પાણીપુરીનું તીખું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા વચ્ચે જે આપણે જગ્યા રાખી છે ત્યાં પાણીપુરીનું તીખું પાણી ઉમેરવાનું. તમને મીઠું ટેસ્ટ પસંદ હોય તો તમે આની સાથે મીઠું પાણી પણ ઉમેરી શકો છો. હવે આમાં જ થોડો શેકેલા જીરાનો પાવડર અને જે પાણીપુરીનો કોરો મસાલો હોય છે જે આપણે મસાલા પૂરીમાં નાખીએ એ થોડો નાખવાનો છે. પછી આમાં તમારા સ્વાદ પ્રમાણે કોથમીર, મરચાં, ફુદીનો, મીઠું અને જીરું એ બધું મિક્સ કરીને વાટીને આ રીતે એની પેસ્ટ બનાવવાની એ નાખવાની. પછી આ સૂકા લાલ મરચાંની પેસ્ટ છે, આની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને ચણા બટાકાના મસાલાની, પાણીપુરીના તીખા મીઠા પાણીની અને આ બંને પેસ્ટની રેસીપી પણ જોવા મળી જશે. લાલ અને લીલી પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. પહેલાં આને થોડું મિક્સ કરી લઈશું. હવે આને ગરમ થવા માટે મૂકવાનું. તો લગભગ 2-3 મિનિટમાં રગડો ગરમ થવાનો શરૂ થઈ ગયો છે. તો થોડો થોડો રગડો જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આ પાણીની સાથે મિક્સ કરતા જવાનો છે અને જરૂર પડે એ પ્રમાણે સાદું પાણી ઉમેરવાના બદલે આમાં તીખું પાણી ઉમેરશો તો રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને ચોમાસામાં આ રીતની રગડા પૂરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આ રીતે તમે એકવાર રગડો બનાવીને જરૂર ટ્રાય કરજો. આ એટલો ટેસ્ટી બને છે કે તમે પાણીપુરીની લારી ઉપર જે રગડો મળે છે એનો ટેસ્ટ પણ ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે પાણીપુરીનો રગડો બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.